जेतपुरની જીકે એન્ડ સીકે બોસમિયા કોલેજ દ્વારા ફી બાબતે અવારનવાર વિદ્યાર્થીઓને દબાણ કરવામાં આવી રહેલ હોવાની બાબતો બહાર આવી છે. ત્યારે એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવતા એબીવીપીના કાર્યકર અને પોલીસો વચ્ચે ઝપાઝપી થઈ હતી. જ્યારે એબીવીપીના કાર્યકરોએ પ્રિન્સિપાલની ઓફિસ સામે ધરણા કરી રામધૂન બોલાવી હતી. જેતપુરની જીકે એન્ડ સીકે બોસમિયા કોલેજ દ્વારા બીકોમ બીબીએ બીસીએ વગેરે કોર્સમાં સેલ્ફ ફાઇનાન્સ અને સરકાર દ્વારા ચાલતા કોર્સમાં ફી ઉઘરાવવામાં આવી રહી છે. કોલેજના કર્મચારીઓ દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને મેસેજ અને ફોન કરીને ફી ભરી જવા બાબતે કહેવામાં આવી રહ્યું છે. ત્યારે જેતપુરના એબીપી દ્વારા કોલેજના ટ્રસ્ટીને પ્રિન્સિપાલને અવારનવાર રજૂઆત કરી હતી. આમ છતાં કોઈ નક્કર પરિણામ ન આવતા આજે જેતપુરના એબીપીના કાર્યકરોએ બોસમિયા કોલેજના ટ્રસ્ટી અને પ્રિન્સિપાલ સામે દેખાવ કરી આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જ્યાં સુધી પ્રત્યક્ષ રીતે કોલેજ શરૂ ન થાય ત્યાં સુધી ફી ન લેવા માંગણી કરી હતી. કોલેજ દ્વારા વારંવાર વિદ્યાર્થીઓને મેસેજ દ્વારા એવું કહેવામાં આવતું કે તમે ફી ભરી જાઓ, અને અહીંયા બેસીને કાયદેસર કાઉન્સિલિંગ કરવામાં આવતું હતું કે તમે કેટલા ભરશો, કેટલા આટલા ભરશો. આ એમના કર્મચારીઓ બહાર બેસીને કાઉન્સિલિંગ કરતા હતા, અને વિદ્યાર્થીઓ જે ફી ભરી શકે એમ નથી એને દબાણપૂર્વક ફીની માંગણી કરવામાં આવતી હતી. આજે અમે 2-4 દિવસ પહેલાં અહીંના ટ્રસ્ટીને પણ રજૂઆત કરેલી, પણ ટ્રસ્ટી સાહેબે અમને એવું કીધેલું કે એ પ્રશ્ન તમારો છે, તમારાથી થાય એ કરી લો, અને જો તમને એવું લાગતું હોય તો તમે અમારા કર્મચારીઓના પગાર તમે અમને આપતા જાઓ. અને અમને ધમકાવીને પાછા ત્યારે કાઢી મૂકેલા. આજે પણ અમે રજૂઆત ટ્રસ્ટી સાહેબને પણ અમે જ્યારે રજૂઆત કરવા આવ્યો ત્યારે ટ્રસ્ટી સાહેબ પણ હતા, પણ એવડા એ અમારા જવાબ ન દઈ શક્યા અને ત્યાંથી નીકળી ગયા. અને અમે પ્રિન્સિપાલ સાહેબને અત્યારે આ રજૂઆત કરેલી, સાહેબે અમારી માંગણી સ્વીકારેલી છે, અને અમને અત્યારે લેખિતમાં એવું આપે છે કે જ્યાં સુધી ફી નહીં, કોલેજ ચાલુ નહીં થાય ત્યાં સુધી ફી નહીં ઉઘરાવવામાં આવે. બોસમિયા કોલેજમાં રજૂઆત કરવા આવેલા એબીપીના કાર્યકરોની રજૂઆત કોલેજના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટી દ્વારા સાંભળવામાં આવી ન હતી, જેને લઈને એબીપીએ કોલેજના પ્રિન્સિપાલની ઓફિસ સામે જ કોલેજમાં બેસી ગયા હતા અને રામધૂમ બોલાવવાનું શરૂ કર્યું હતું. પોતાની માંગણી ન સ્વીકારાય ત્યાં સુધી બેસી રહેવાની જીદ કરી હતી, ત્યારે કોલેજ દ્વારા પોલીસને બોલાવી હતી. પોલીસે વચ્ચે પડતા મામલો બિચક્યો હતો ત્યારે એબીપીના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. હું મારું નામ સિદ્ધપુરા નિખિલ છે. હું ટીવાય બીકોમમાં હમણાં આવી પ્રવેશ કરીશ, અને અમારી માંગણી એ છે કે અત્યારે જે ફી બધા પાસેથી ઉઘરાવવામાં આવે છે તે ઉઘરાવવામાં ન આવે. અને તે આપણે પહેલી વાત તો એ કે જેને અત્યારે ઉપરથી સરકારે વિજયભાઈ રૂપાણી અને ભૂપેન્દ્રજી ચુડાસમાએ પહેલાં જ હવે આવેદન આપ્યું હતું કે બધા પાસેથી ફી લેવાની થતી નથી, અને જેને પાસેથી ફી માંગવામાં આવે એની પાસેથી સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. પણ અત્યારે અહીંના બોસમિયા કોલેજમાંથી આપણા ટ્રસ્ટી જી હોય, જે ફી ઓલા કરતા હોય સાહેબને, એ બધાએ કોલ કરી અને બધા પાસેથી એને ફોર્સ કરીને ફી લેવામાં કોલ કર્યા હતા અને મેસેજ કર્યા હતા કે તમે ફી આપી જાઓ. મારી એક ફ્રેન્ડ છે, એને બધાને મેં વાત કરી તો આંધો આવું છે તો તમે ફી હોય તો અમને વાત કરો. તો એ એમ કીધું કે તમારે છે તો ખરા, પણ એક છોકરી એ કે મેં એને વાત કરી તો એ કે મારે ફી ભરાઈ ગઈ છે, અને મેં એને સ્ક્રીનશોટ મને મોકલો હતી કે હવે ફી ભરીને વાંધો બીજું કરીને પણ શું છે કે અત્યારે તો કે ફી ભરાઈ ગઈ, અમને ફોર્સ કરતા હતા કે મારી પાસે ફી ભરવાના પૈસા નહોતા, એટલે મેં મારા મામા પાસેથી ઉછીના લઈને પૈસા મેં લીધેલા હતા. એટલે પછી અને મેસેજ એવા કરવામાં આવે છે કે તમે ફી આપી જાઓ, અને ફી નહીં આપવામાં આવે પછી એવી રીતના બધા કોલેજમાંથી કાઢી મૂકવામાં આવશે ને એવા પછી ખોટા કરવામાં આવે છે. જ્યારે પોલીસે એબીવીપીના કાર્યકરોને વિરોધ કરતા રોક્યા ત્યારે પોલીસ અને એબીવીપી વચ્ચે ઘર્ષણ થયું હતું અને ઝપાઝપી થઈ હતી. પોલીસે એબીવીપીના કાર્યકરોને ટીંગાટોડી કરીને બહાર કાઢ્યા હતા. આ ઘટનાના પગલે જેતપુરના એએસપી સાગર બાગમાર પણ પહોંચ્યા હતા અને મસ્જિદથી કરીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. અત્યારે થોડાક દિવસોથી ધ્યાનમાં આવ્યું કે બોસમિયા કોલેજ એ દરેક વિદ્યાર્થીઓને, જે અહીંના બીબીએ અને બીસીએના વિદ્યાર્થીઓ છે, તો એમની પાસે ધાક ધમકીથી એવા મેસેજો વાયરલ કરીને કે બધાએ ફી ભરવું ફરજિયાત છે, નામ કાઢ નાખશું, ને આવા આવા તેવા ગર્ભિત ધમકીઓ આપી અને દરેક પાસે ફી વસૂલે કરે છે.
एना स्टाफना दरेक मेम्बरो अँ उभा रही अने एने काउंसलिंग करे छे के भाई तू आटला नहीं आपी सकी तो केटला आपी सकी एवी रीते गर्भित अलग अलग धमकीओ आपी आपीने फी वसूलावे छे। ज्यारे हूँ रजूआत लईने चार दिवस पहला एमना ट्रस्टी चुकाभाई पासे गयो तो एना द्वारा मने गर्भित धमकी आपवामां आवी के तमाराथी जे थाय ए करवा मांडो, अमे तो फी उघरावशुं आवी एने धमकी आपी। ई पछी अमे त्यांथी आवता रह्या, ए पछी अमे लेटर पेड ना अंते बधुं लखी अने आजे रजूआत करी, अमे व्यवस्थित માંગણી કરી અમે કે જ્યાર સુધી કોલેજો અને શિક્ષણ કોઈ પણ પ્રકારનું ચાલુ ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ફી ઉઘરાવવામાં ના આવે, આ અમારી એક માંગ હતી। જ્યાર સુધી કોઈ વિદ્યાર્થીએ કોઈ પણ પ્રકારનું શિક્ષણ કે કોઈ વસ્તુ લીધી જ નથી તેનું ફી શેનું હોય એમ, તો એ માંગ અમે એના ટ્રસ્ટીઓ અને પ્રિન્સિપલ પાસે મૂકી ત્યારે એ ટ્રસ્ટી અહીંયા હાજર હતા, એ પછી જગ્યા છોડીને ભાગી ગયા અહીંથી। એને ખબર પડી કે આપણે બે દિવસ પહેલાં ધમકીઓ આપેલી છે તો એ જગ્યા છોડીને ભાગી ગયા। એ પછી અમે આવેદન આપ્યું, રજૂઆત કર્યું, આતે વાતચીત કરી તો હજી અમને એ ટાઈમ આપે છે કે ભાઈ તમે બા કાલ આવો પરમ દિવસ આવો એવા ટાઈમો આપે છે એના પ્રિન્સિપલ દ્વારા। જ્યારે અમે ધરણા ઉપર બેસા ત્યારે અમને ઉઠાડવાની કોશિશ કરવામાં આવી, અમને ઢળીને બહાર લઈ આવવામાં આવ્યા પોલીસ દ્વારા, મારવામાં ઝપાઝપી પણ થઈ કર્યો હા, એટલે અમને ત્યાંથી મને ખુદને ઉપાડી અને ઢળીને છેક બહાર સુધી લઈ આવ્યા। અમે લીગલી વ્યવસ્થિત રીતે અમારી જે સોશિયલ ડિસ્ટન્સિંગ અને દરેક માસ્ક સાથે દરેક કાર્યકર્તાઓ ત્યાં વ્યવસ્થિત ધરણા ઉપર બેઠા હતા, રામધૂન ચાલુ હતી તે પણ બંધ કરાવવામાં આવી। રામધૂન છે, કોઈ દેશ વિરોધી નારા અમે નથી બોલાવતા, ભગવાનના નામ લઈએ છીએ અને દેશ હિતના નારા બોલાવીએ છીએ, એ પણ બંધ કરાવવામાં આવ્યું। તો આ વસ્તુ ધ્યાને આવી હતી કે પોલીસે તમારી ઉપર બળ પ્રયોગ કર્યો, કોઈની ઉપર એક કાર્યકરને માર મારવામાં આવ્યો, શું હકીકત શું? એટલે ઢળીને મને ખુદને જ ઢળીને બહાર લઈ આવવામાં આવ્યું, જેમાં હાથમાં ને એમાં ક્યાંક મને મારવામાં પણ આવ્યું છે, જ્યારે હું છોડતો નહોતો તો એ પ્રમાણે મને મારતા પણ હતા। એટલે ઢળીને મને કાયદેસરનો આમ એક ગુનેગારને ઢળતા હોય એ રીતે મને ઢળીને બહાર લઈ આવવામાં આવ્યો છે, કે કાયદેસર હું બુટલેગર ના હોય એવી રીતે કે કોઈ મેં એવા દેશ દ્રોહના કામ કરેલા હોય એ રીતે મને પકડી ઝપાઝપી કરીને મને બહાર સુધી ઢસડીને લઈ આવવામાં આવ્યો હતો।